ગુડ મોર્નિંગ બાળકો ધોરણ પાંચ આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન એમાં જોઈએ તો પાઠ છઠ્ઠો કેટલાક શહેરો પરિચય અહીં કેટલાક પ્રખ્યાત સ્મારકો એટલે કે સ્થાપત્યોના ચિત્રો અને તે જે શહેરોમાં આવેલા છે તે શહેરો વિશે વાક્યો આપેલ છે દરેક ચિત્ર ઓળખી તથા વાક્ય વાંચીને શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો બેંગ્લોર મુંબઈ નવી દિલ્હી આગ્રા જયપુર હૈદરાબાદ મનાલી પુણે દાર્જિલિંગ વારાણસી ચેન્નાઈ અને કોલકાતા એમાં જોઈએ પહેલું આ શહેર તેના નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે તો એ ખાલી જગ્યા એમ લખશું કોલકાતા પછી જોઈએ બીજું આ શહેર તેના સંગીત કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે તે વાહન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે તે ભારતનું ડેટ ઓઇટ ગણાય છે કંઈ ખાલી છે કેમ લખશું ચેન્નાઈ પછી જોઈએ ત્રીજું આ શહેર ગંગા નદીના કિનારે આવેલું છે તે તેના મંદિર બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત છે ખાલી જગ્યા લખશું વારાણસી પછી જોઈએ તો પ્રેમનું પ્રતિક તો તાજમહેલ આ શહેરમાં આવેલો છે તો શું આવશે આગ્રા પછીનું ચિત્ર જોઈએ તો આ શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું છે તે તેના કિલ્લા અને સ્મારકો એટલે કે સ્થાપત્યો માટે પ્રખ્યાત છે તો શું આવશે જયપુર પછી જોઈએ તો આ શહેર સતત જાગતા શહેર તરીકે જાણીતું છે તે ભારતની વેપારની રાજધાની પણ છે તો અહીં શું આવશે મુંબઈ પછી જોઈએ તો આ શહેર ભારતની રાજધાની છે આ શહેરમાં બધા રાજકીય મુખ્ય કાર્યાલયો આવેલા છે તો ક્યાં આવેલા છે નવી દિલ્હી પછી જોઈએ તો આ શહેર રત્નો અને રત્ન જડી આભૂષણો માટે જાણીતું છે રામોજી ફિલ્મ સિટી પણ અહીંયા આવેલી છે અહીંયા ખાલી જગ્યા એમ લખશું હૈદરાબાદ પછી જોઈએ તો આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે તે તેના બગીચાઓ માટે પ્રખ્યાત છે તો શું આવશે બેંગ્લોર પછીનું જોઈએ તો આ શહેર પ્રખ્યાત હવા ખાતાનું સ્થળ છે તે રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે શું મનાલી પછી જોઈએ તો આ શહેર તેની કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે શું આવશે દાર્જિલિંગ પછીનું જોઈએ તો ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે તો શું આવશે પુણે આ પાઠ અહીંયા પૂરો થઈ છે થેન્ક યુ